હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ એલજી કોચિંગ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે પ્રશ્ન એક સોલંકી કાળની રાજ્ય વ્યવસ્થામાં નાણાં ખાતું કયા નામે ઓળખાતું હતું આરતી મેં તને જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ શું આવે સોલંકી કાળની રાજ્ય વ્યવસ્થામાં નાણાં ખાતું શ્રીકરણ નામે ઓળખાતું હતું પ્રશ્ન બે સોલંકી કાળની રાજ્ય વ્યવસ્થામાં નાણાં ખાતું સંભાળતા વ્યક્તિ કયા નામે ઓળખાતા હતા ભૂમિ મેં તને જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ શું આવે સોલંકી કાળની રાજ્ય વ્યવસ્થામાં નાણાં ખાતું સંભાળતા વ્યક્તિ મહામાત્ય નામે ઓળખાતા હતા પ્રશ્ન ત્રણ સોલંકી કાળમાં ગુજરાતના પ્રખ્યાત શૈવધર્મ અને વૈષ્ણવ ધર્મના કેન્દ્રોના નામ જણાવો ક્રિશા મેં તને જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ શું આવે સોલંકી કાળમાં ગુજરાતના પ્રખ્યાત શૈવધર્મ માટે સોમનાથ અને વૈષ્ણવ ધર્મ માટે દ્વારકા જાણીતા છે પ્રશ્ન ચાર સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો રુદ્ર મેં તને જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ શું આવે સંત રૈદાસનો જન્મકાશીમાં થયો હતો પ્રશ્ન પાંચ રાજા રામ મોહનરાય બંગાળી અને ફારસી ભાષામાં શરૂ કરેલા સમાચાર સમાચારપત્રોના નામ જણાવો આરતી મેં તને જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ શું આવે राजा राम राममोहनराय बंगाड़ी भाषा में संवाद कौमुद्दी और फारसी भाषा में मिरातुल अखबार नामना समाचार पत्रों शुरू करेला प्रश्न छ्रह्मो समाजनी स्थापना क्यारे अने करी हती भूमि मैं जे प्रश्न पूछो तेनो जवाब शू आवे બ્રહ્મો સમાજની સ્થાપના ઈસવીસન એક હજાર આઠસો સો માં રાજા રામ મોહનરાએ કરી હતી પ્રશ્ન સાત દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો રુદ્ર મેં તને જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ શું આવે દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબી નજીક ટંકારા ગામે ઈસવીસન એક હજાર આઠસો ચોવીસમાં માં થયો હતો પ્રશ્ન આઠ દયાનંદ સરસ્વતીના ગુરુ કોણ હતા ક્રિશા મેં તને જે પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ શું આવે દયાનંદ સરસ્વતીના ગુરુ સ્વામી વિરજાનંદ હતા જો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો